સૌથી પહેલા વાત કરવી છે અર્ધ સત્યની જે પૂરું જૂઠ પણ નથી અને પૂરું સત્ય પણ નથી આજે અર્ધ સત્યની ચર્ચા એટલા માટે કે પરસોતમ રૂપાલાના સમર્થનમાં ગઈકાલે જે કાઠી સમાજના આગેવાનોએ જે કહ્યું હતું એના પર આજે કાઠી સમાજના અન્ય કેટલાક આગેવાનોએ કહ્યું કે ગઈકાલે જે કહેવાયું હતું એ અર્ધ સત્ય હતું આજે અમે પૂર્ણ સત્ય કહીએ છીએ પણ અત્યારે રૂપાલા મુદ્દે કાઠી સમાજમાં પણ હવે બે ફાટા પડ્યા હોય બે ભાગલા પડ્યા હોય એવું દેખાઈ રહ્યું છે રૂપાલા ની ક્ષત્રિય સમાજ પર ની આપત્તિજનક ટિપ્પણી બાદ ગુજરાતભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો વિરોધ થઈ રહ્યો છે પરંતુ વિરોધ વચ્ચે પણ કેટલીક જગ્યાએથી રૂપાલાને સમર્થન મળી રહ્યું છે તેમાં આ સમર્થન જ્યારે ક્ષત્રિય સમાજમાંથી મળે ત્યારે તેની ચર્ચા વધુ થાય છે આવું જ કંઈક બન્યું કાલે રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોએ રૂપાલાને સમર્થન આપ્યું એકઠા થયેલા કાઠી સમાજના આગેવાનોએ કહ્યું કે કોઠી ધોવાથી કાદવ જ નીકળે વાત લંબાવાનો કોઈ અર્થ નથી ત્યારે અમે કાઠી ક્ષત્રિય સમાજે ભેગા મળી અને નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને દરેક જગ્યાએ જેટલો દઈ શકાય તેટલો તન મન અને ધનથી ટેકો આપવો એ આખી વાત સાથે અમારે કાંઈ બોલ લેવા દેવા નથી અને બીજી વાત એ કે કોઠી ધોવાથી કાદવ નીકળે એટલી સમજણ અમને પડે છે અને અમારા બધાય તે અમે સાથે જ છીએ અમે કઈ સામાજિક રીતે તો કોઈ કોઈ ચીજ જુદા ચીજ નહીં અમારા સામાજિક રીતે કોઈ પ્રશ્નમાં આવતો નથી પરંતુ આ આગેવાનોએ કાઠી સમાજનો રૂપાલાને સમર્થન છે તેવું કહેતા કાઠી સમાજના અન્ય કેટલાક આગેવાનો સામે આવ્યા છે જેમણે પ્રેસ કોન્ફરન્સ યોજી નારાજગી વ્યક્ત કરતા કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ આખા સમાજનો ઠેકો ન લઈ શકે તેમણે જે વાત કરી છે એ અર્ધ સત્ય છે ક્ષત્રિય દરબારોના હતા ત્યારે આટલો બોહળો સમાજ આટલી એની અમરેલી જિલ્લાની અંદર ખાસ કરીને વસ્તી ખૌથી વધારે છે ત્યારે કોઈ પણ વ્યક્તિ ઇવન હું પણ આખા સમાજનો ઠેકો ન લઈ શકું એમણે જે વાત રજૂ કરી એ અર્ધ સત્ય છે એકઠા થયેલા કાઠી ક્ષત્રિય સમાજના આગેવાનો કહી રહ્યા છે કે રૂપાલાની જીભ લપસી નથી તેમના અંદર જે ભરેલું હતું તે બહાર આવ્યું છે અને રૂપાલા દ્વારા જે માફી માંગવામાં આવી તે પણ નિખાલસતાથી માંગેલી નથી જે શબ્દોથી જે આઘાત પહોંચ્યો છે એની રજૂઆત કરવા માટે આવ્યા છે શબ્દો શબ્દોની અંદર ફેર હોય ઘણીવાર એવું કહેવાય કે ભાઈ આ તો સ્લીપ ઓફ ટંગ છે સ્લીપ ઓફ ટંગ અલગ અલગ રીતે થાય રામ બોલતા હોય ને હરામ બોલાય જાય એને સ્લીપ ઓફ ટંગ કહેવાય પણ તમારા અંદર જે પડેલું છે એ બહાર આવે એને સ્લીપ ઓફ ટંગ નો કહેવાય એ સિવાય જ્યારે વિરોધ થવા માંડ્યો દરેક જગ્યાએ પછી જે માફીઓ માંગવામાં આવી પણ એની અંદર તે નિખાલસતાથી માફી માંગવામાં આવતી નથી પરંતુ કાઠી ક્ષત્રિય સમાજમાં પડેલા ફાટા પર પત્રકારોએ સવાલ પૂછ્યો કે તમે કાઠી સમાજના આગેવાન કે ગઈકાલે હતા તે આગેવાનો જેનો જવાબ આપતા તેમણે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સ માટે પસંદ કરેલી જગ્યા પરથી તમને બધું ખ્યાલ આવી જશે મુદ્દો એ છે કે મીટિંગ ક્યાં બોલાવવામાં આવી હતી પ્રેસ મીટ ક્યાં બોલાવવામાં આવી હતી કમલમમાં ભાજપના કાર્યાલય આ મીટિંગ ક્યાં બોલાવવામાં આવી છે એનું મહત્વ છે આ મીટિંગ અત્યારે ગરાસિયા રાજપૂત છાતા છાતાલય રાજકોટ ખાતે બોલાવવામાં આવે છે અને અમારી સાથે રાજકોટના તમામ અમારા ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર છે ક્ષત્રિય સમાજમાં પડી રહેલા ફાટા પર આગેવાનો એ કહ્યું કે આને તો રાજકારણ કહેવાય છે જે ભાઈઓ ભાઈઓમાં ફૂટ પડાવી દે આટલા જે પ્રતિનિધિઓ બેઠા છે એમાંથી કોઈને ખ્યાલ નથી અને બાબત એવી છે કે રાજકારણ છે ને ભાઈ પોલિટિક્સ એવું કહેવાય કે સગા બે ભાઈ વચ્ચે ફૂટફાટ પડાવી દે એને પોલિટિક્સ કહેવાય ત્યારે તો આવડો મોટો સમાજ છે હાલ તો રૂપાલા મુદ્દે કાઠી સમાજ બે ભાગમાં વહેંચાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે તો બીજી બાજુ રાજકોટ ખાતે પરસોત્તમ રૂપાલાના પ્રચારમાં કેટલાક ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલાને હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું જનસંપર્ક માટે નીકળેલા પરસોત્તમ રૂપાલાએ વોર્ડ નંબર એકમાં પદયાત્રા કરીને લોક સંપર્ક કર્યો જેમાં સ્થાનિક આગેવાનો ધારાસભ્ય તેમજ સાંસદ સાથે જોવા મળ્યા હતા પરંતુ ક્ષત્રિય સમાજમાં પડી રહેલા ફાંટા જોતા ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ ઓપરેશન રૂપાલાને ધાર આપવાનું શરૂ કર્યું છે અમદાવાદના ગોતામાં મળેલી ક્ષત્રિય સમાજની સંકલન સમિતિએ નિર્ણય કર્યો છે કે તે દરેક જિલ્લા ખાતે આવેલા કમલમે રૂપાલાના વિરુદ્ધમાં આવેદન પત્ર આપશે સાથે જુદા જુદા જિલ્લાઓમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલન યોજાઈ રહ્યા છે આજે સાબરકાંઠાના હિંમતનગરમાં એક અસ્મિતા સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનોએ હાજરી આપી હતી સંમેલનમાં મહિલાઓની હાજરી જોવા મળી જેમાં સૌ કોઈએ પ્રતિજ્ઞા લીધી કે રૂપાલાની ટિકિટ પરત નહીં ખેંચાય તો સમાજ જે નક્કી કરશે તે દિશામાં મત મૂકીશું આ સાથે રાજ્યભરમાં રૂપાલાના વિરોધમાં આવેદનપત્ર આપી સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે અને અને બેનર્સ લાગી રહ્યા છે મળી રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂત હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે લોકો ધોળી ટોપી પહેરી પહેરીને ભર્યા હોત બનાસકાંઠા ડીસાના જેડા ગામે રૂપાલાના વિરોધમાં યુવાનોએ બાઇક રેલી યોજી તો ગામમાં ભાજપ નેતાના પ્રવેશ બંધી પોસ્ટર લગાવ્યા અમે ક્ષત્રિયો ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આવળો નિર્ણય આવે એવા આધાર છે એટલે સમગ્ર ગુજરાત સરકારને પ્રશાસનને હું જણાવવા માંગુ છું કે આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો અમે આપની સાથે છીએ સુરેન્દ્રનગર ના લખતરના વણા ગામે રૂપાલા વિરોધમાં સમાજના આગેવાનો દ્વારા મહાઆરતી નું આયોજન કરાયું ધોળકાના વટામણ ગામે ભાજપની સભાનો ક્ષત્રિયો દ્વારા વિરોધ કરાતા સભા સ્થળ બદલવાની ફરજ પડી જ્યારે ખેડામાં ક્ષત્રિયો ધારાસભ્યોની ચૂપકીદીને લઈને તેમના નામ સાથેના પોસ્ટર્સ વાયરલ થઈ રહ્યા છે વિરોધ અને સમર્થન વચ્ચે હવે બધો દારોમદાર રવિવારે રાજકોટના રતન પરમાં મળનારા અસ્મિતા સંમેલન પર છે જેમાં ગુજરાત ભરના ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થવાના છે આ સંમેલનથી ક્ષત્રિયોના આંદોલનને એક નવી દિશા મળશે તેવું કહેવાય રહ્યું છે ક્ષત્રિય સમાજના અસ્મિતા સંમેલનને લઈને વહીવટી તંત્રએ પણ કેટલીક તૈયારીઓ શરૂ કરી છે રતન પરમાં અત્યારથી જ ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે હાલ તો એક બાજુ ક્ષત્રિયોનું ઓપરેશન રૂપાલા છે જે રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી લડત ચલાવવાના મૂડમાં છે તો બીજી બાજુ રૂપાલા છે જે ઉમેદવારી કરવા અડીખમ છે અને વિરોધ વચ્ચે પણ જાહેરાત કરી ચૂક્યા છે સોળ તારીખે તેઓ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી કરશે ત્યારે રૂપાલાનું હવે શું થશે તે તો રવિવારના અસ્મિતા સંમેલન બાદ જ માલુમ પડશે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ ચૂંટણી આવે એટલે નેતાઓ તો તાલે ભાલે થઈને તૈયાર થઈ જાય પણ જો કોઈ સામાન્ય માણસને તમે પૂછો કે ભાઈ ચૂંટણી લડશો તો એનો જવાબ હોય કે ના ભાઈ ના આપણું કામ નહીં આમાં તો અધ ખર્ચો કરવો પડે કેટલા પૈસા નાખવા પડે ત્યારે ચૂંટણી લડાય પણ ખરેખર એવું નથી હા દરેક ઉમેદવારોએ નક્કી કરેલી મર્યાદામાં જ ચૂંટણીમાં ખર્ચો કરવાનો હોય છે મતદારોને રીઝવવા માટે કે એમના મત મેળવવા માટે પૈસાનો દુરુપયોગ નથી કરી શકાતો અને આવું ન થાય એના માટે ચૂંટણી છે છે ઉમેદવારો અને અને સ્ટાર પ્રચારકોના ખર્ચ નક્કી કર્યા એમાં લઈ હેલિકોપ્ટરના ભાડા નક્કી કરી દેવાયા છે લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં ધમધમાટ ચાલી રહ્યો છે રાજકીય પાર્ટીઓએ પોતપોતાના મૂર્તિઓ નક્કી કરી લીધા છે અને આ મુરતિયાઓ જમીની સ્તર પર પોતાની પકડ મજબૂત કરવા જીત હાંસલ કરવા ચૂંટણી પ્રચારમાં પણ લાગી ગયા છે પરંતુ ઉમેદવારો બેફામ ખર્ચ ન કરે પૈસાનો દુરુપયોગ ન કરે તે માટે ચૂંટણી પંચે ઉમેદવારો પર ચાંપતી નજર બનાવી છે હાલ જોરશોરથી શરૂ થઈ ગયેલા ચૂંટણી પ્રચાર વચ્ચે ચૂંટણીમાં થતા ખર્ચ પર નજર રાખતા ઓબ્ઝર્વરોએ કામ શરૂ કરી દીધું છે તો ચૂંટણી પંચે ઉમેદવારો તેમજ સ્ટાર પ્રચારકોના ખર્ચ નિશ્ચિત કર્યા છે ચૂંટણી પંચ દ્વારા કેટલીક કોમન વસ્તુના ભાવ નક્કી કરાયા જેનાથી વધુ કોઈપણ ઉમેદવાર કે પ્રચારક ખર્ચ નહીં કરી શકે જેમાં ચૂંટણી પંચે ચા કોફીથી લઈને વિમાન હેલિકોપ્ટરના પણ ભાવ નક્કી કર્યા છે ચૂંટણી પંચે નક્કી કરેલા કેટલા ખર્ચની વાત કરીએ તો પાર્ટીનો એક ખેસ એક નંગના છ રૂપિયા અડધી ચા કે કોફીના છ રૂપિયા આખી ચા કે કોફીના દસ રૂપિયા સ્ટાર પ્રચારકોના વાહનો રૂપિયા પાંચ લાખ વિમાન હેલિકોપ્ટર પ્રતિ કલાકનો ભાવ સવા લાખથી પાંચ લાખ રૂપિયા રેલી સભામાં અવરજવર માટે પંદરસો રૂપિયા રિક્ષા પ્રતિ કલાકના પંદરસો રૂપિયા મંડપ સાઉન્ડ સિસ્ટમ ના પચીસથી પંચોતેર હજાર રૂપિયા એલ ટીવી ના પંદરસો રૂપિયા મુખ્ય કાર્યાલય શહેરી વિસ્તારના રૂપિયા દસ હજાર ખર્ચ જ્યારે કાર્યાલય ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તેનો પચીસો રૂપિયા ખર્ચ નક્કી કરાયો છે હાલ તો દરેક ઉમેદવારે ચૂંટણી પંચે નક્કી કરેલી ખર્ચ મુજબ પોતાનો ખર્ચ કરવો પડશે સાથે રોજેરોજના ખર્ચનો હિસાબ પણ રાખવો પડશે આમ રાજકીય પક્ષો સાથે ચૂંટણી પંચે પણ તૈયારીઓ પૂર્ણ કરી છે અને દરેક ઉમેદવાર પર અને તેના ખર્ચ પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ ઉનાળાનો આકરો તાપ શરૂ થતાની સાથે જ રાજ્યમાં પાણીના પોકાર ઉઠી રહ્યા છે એકવીસમી સદીમાં પણ મહિલાઓ માથે બેડા મૂકી પાણી માટે આમ તેમ ભટકી રહી છે એવું નથી કે ઘરે નળ નથી ફળિયામાં હેડપંપ નથી ગામમાં પાણીની ટાંકી નથી બધું જ છે પણ પાણી નથી ક્યાં છે પાણી પાણી માટે ડુંગરાઓ ખૂંદતી આ મહિલાઓ ગુજરાતની જ છે આ દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મેણ નદી કિનારે વસેલા ખંભાયાતા ગામના છે જ્યાં ઉનાળો શરૂ થતાં પાણી શોધમાં મહિલાઓએ માથે બેડા લઈ આમ તેમ ભટકવું પડે છે ગામ નદી કિનારે ભલે હોય પણ ઉનાળો આવે એટલે નદી સુકાઈ જાય છે અને નદી સુકાવાની સાથે તેમના જીવ પણ સુકાવા લાગે છે સરકારે ગામમાં ઘરે ઘરે નળ પહોંચાડી દીધા છે હેન્ડપંપ પણ લગાવી દીધા છે ગામમાં પાણીની ટાંકી પણ છે બોર પણ બનાવ્યા છે પરંતુ મહિલાઓ પૂછે છે પાણી ક્યાં છે હાલત એવી બની છે કે ન છૂટકી મહિલાઓ હેન્ડપંપના થાળા પર છાણા થાપવા મજબૂર બની છે એ તો ભલું થાય ગ્રામજનનું જેણે પોતાના પ્રાઇવેટ બોરમાંથી આખા ગામને પાણી આપવાનું શરૂ કર્યું જેને લઈને ખાનગી બોર પાસે મહિલાઓ પાણીના બેડા લઈ એકઠી થઈ જાય છે પરંતુ અહીં સમસ્યા પૂરી નથી થતી હવે આવે છે વીજળીની સમસ્યા બોર ચાલુ કરવા વીજળી તો જોઈએ ને જ્યાં સુધી વીજળી નહીં આવે ત્યાં સુધી પાણી કેવી રીતે મળશે જેને કારણે મહિલાઓને કલાકો સુધી રાહ જોવી પડે છે પાણી અહીંથી લાઈન કરી લીધી છે અમારે પાણીની બહુ તકલીફ છે છે પણ નહીં પાણી ધોરણે કઈથી લાવીને પાઈ એમ હે બોર એ વળી બોર કરી લે તો સારું ટાંકી એક બનાવી દે અમારે ફરી અમે રોજે જ આવી તકલીફ પડે છે અમારે પેતા પાણી મળે ના લાઈટ આવે તા વહેવું ઉપર ને અમારે બીરાલી અને એક ભાઈ છોડી આપે છે જો લાઇનમાંથી એક ચારસો ફૂટ લાઇન કરીને આપે છે તોય છતાં લાઈટ આવતી નથી તો એ બહેનો બેસી રહી છે અને ઘરના કામ બી પૂરા એમના થતા નથી વાસણ કોષણ કરવું હોય ઢોર ઢાકરને પાણી પીવડાવું હોય તો બી પાણી મળતું નથી ખાનગી બોરના માલિક કહી રહ્યા છે કે સેવા પરમોધર્મ સેવા ખાતર હું ગ્રામજનોને પાણી આપું છું પણ તંત્રએ આનો ઉકેલ લાવવો જોઈએ મારા કુએથી મારા ફળિયાના પાણીની સુવિધા કરેલું છે લાઇટ આવે તા વૈરોને પાણી ભર્યાલું છે મારો માલ સુકાય છે તોય મેં એમને સેવા ખાતર પાણી આલું છે છસો ફૂટ બોર મેંથી પાણી કાઢીને આલું છે ચારસો ફૂટ પાઇપલાઇન કરીને પાણી આલું છે એવું નથી કે ગ્રામજનોએ આ મામલે કોઈ ફરિયાદ નથી કરી પંચાયતમાં અનેક વાર ફરિયાદ થઈ છે પાણી વિભાગના દરવાજા પણ ખખડાવવામાં આવ્યા પરંતુ ઉકેલ કોઈ નથી આવ્યો

કેરીનું નામ લેતા જ મોઢામાં પાણી આવી જાય અને એમાં પણ જો ગીરની કેસરની વાત કરીએ તો આ હા 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 પૂછવું જ શું પણ ખરાબ હવામાને કેસર કેરીનો સ્વાદ બગાડ્યો છે બાગાયતી ખેડૂતોના માથે તો નુકસાની તોળાઈ જ રહી છે ખેડૂતોનું અનુમાન છે કે કેસર કેરીનું ઉત્પાદન પચાસ ટકા ઓછું થશે અને એની અસર બજારમાં દેખાશે જ્યારે કેરી લેવા જશો ને ત્યારે ભાવ એવા ઊંચા રહેશે કે કેરીનો સ્વાદ તો ગમશે

વાતાવરણમાં આવેલો પલટો ખેતી પાક સાથે બાગાયતી પાકને નુકસાન કરી રહ્યો છે તાલાલા ગીર તેની કેસર કેરી માટે વિશ્વ વિખ્યાત છે પરંતુ વાતાવરણની પ્રતિકૂળ અસરને કારણે કેસર કેરીમાં મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ગીરના આંબાવાડીના આ દ્રશ્યો ઘણું બધું કહી રહ્યા છે જે આંબા પર જેટલી કેરી ઝૂલી રહી છે તેટલી જ કેરી ખરીને નીચે પડેલી તમને દેખાશે પરંતુ પહેલાથી કેરીનો પાક ઓછો આવ્યો છે ખરણ ખેડૂતોની મુશ્કેલી ડબલ થઈ ગઈ છે કેરીનો પાક કેમ ઓછો આવ્યો છે તેની વાત કરીએ તો નવેમ્બર સુધી ચાલતા આંબા પર મોડા મોર આવ્યા ફળ બેસવાના શરૂ થયા ત્યારે તાપમાનમાં સતત વધઘટ રહી શિયાળામાં કેરીના પાકને ઠંડી ઓછી મળી ઓછી ઠંડી વધુ ભેજને કારણે કેરીના પાકમાં જીવાત આવી તમામ પરિબળોને કારણે આંબા પર ચાલીસ પચાસ ટકા ફળ અજ આવ્યા ફળની સંખ્યાની સાથે સાથે તેની ગુણવત્તા પર પણ અસર થઈ બાગાયતી ખેડૂતોની ફરિયાદ છે કે આ વખતે ખરણ વધ્યું છે ખરણ એટલું કે આંબા પરથી મધ્યમ કદની કેરીનું ખરી જવું આંબાઓમાં ફૂડ ફ્લાવરિંગ અટકી જતા તેમજ વેજીટેબિવ ગ્રોથને કારણે નવી કૂંપણો ફૂટતા કેસર કેરી વધુ પ્રમાણમાં ખરી રહી છે આંબાની પરિસ્થિતિ આ વખતે વિકટ છે ભાઈ વાતાવરણ ઝાકળ ને એક તો પેલા ફૂટ મોડી આવી ને આવી તો ત્યાં એમાં તેને બધું ગયું અને અત્યારે જે કેરી થઈ તો આ કુદરતી ઝાકળ પેડ્યો ને એને જે ખરણ વધી ગયું પુષ્કળ ખરણ વધી ગયું બગીચા તો ઓછા જ આવ્યા એના અમે પાછું ખરણ વધી ગયું ને કોળ આવી ગઈ હાલ કેસર કેરીમાં આવેલા ખરણને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખરણ ખેડૂતો માટે એ મુશ્કેલી છે કે ખેડૂતો ઉપાડે નહીં તો પણ મુશ્કેલી થાય છે જેને કારણે ન છૂટકે પણ ભાવ ન મળતા હોવા છતાં ખાખડી ભરાવી પડે છે મારી પાસે એટલા બધા બગીચા છે સત્તર અઢાર બગીચા છે સાહેબ બરાબર છે વી પચીસ લાખનું રખાણ છે સાહેબ તો આ વખતે કુદરતી એવો કોપ છે ને કે એવો ઝાકળ પડે છે એવા તડકા પડે છે કે મોટી મોટી ખાકડી હેઠી દોડી જાય છે રોજની અઢીસો ત્રણસો કિલો ખાખડી પડે છે ખાખડીના રૂપિયા બજારમાં પાંચ રૂપિયા કિલો રાખે છે ક્યાંય માર્કેટમાં ખાખડી લેવા કોઈ તૈયાર નથી તો આમાં પૈસા કરવા કેમ સાહેબ ચકડી કરે છે આ કોળ આવ્યો છે આ મહિનામાં કોળ હોય જ નહીં સાહેબ આ મહિના અગીમાં કેરી માર્કેટમાં આવશે એની જગ્યાએ જે મોટી મોટી કેરી જે પડી જાય છે ને બજારમાં ખાખડી વેચવા જાય તો પાંચ ની કિલો છે આ સત્તર હજાર દાડીયા રોજના મજૂરું કામ કરે એને દાડી નથી નીકળતી શું કરવું અંદર રાખીએ તો જીવા પડે બગીચાની અંદર સોનમાર્ગ થાય અને ફે નિકાલ તો કરવો જ પડે માર્કેટમાં હાલે તો ઉકેડામાં નાખી દેવી પડે પણ ભેગી તો સાહેબ કરાવી જ પડે આને હાલ તો કેસર કેરીના ખેડૂતો ચિંતામાં મુકાયા છે કે તેમનું ઉત્પાદન સાહીઠ ટકા જેટલું ઘટી ગયું છે દાદા આ વખતે મોસમ જો આ મારા બગીચાની મારા બગીચાનું મારે જાણ ખાતર કહું કે લગભગ સાલી ટકાનું ઉત્પાદન આવી કૃષિ વૈજ્ઞાનિકનું કહેવું છે કે આ વખતે ડિસેમ્બર અને જાન્યુઆરી માસમાં ફ્લાવરિંગ નથી આવ્યું રાત્રિના સમયે ઝાકળ પડી રહી છે અને દિવસે વધુ પડતી ગરમી પડે છે જેને કારણે કેરી પર આ આફત ચઢી આવી છે હાલની સ્થિતિ જોતાં લાગી રહ્યું છે કે કેસર કેરી બજારમાં મોડી આવશે સાથે તેના ભાવ વાસમાને રહેશે એટલે આ વખતે ગઈ વર્ષની સાપેક્ષ જોવા જઈએ તો આપણે પચાસ ટકા જેટલું ગઈ વર્ષની સાપેક્ષમાં ઓછું આવરણ છે અને હજી પણ જે કેરી જ્યાં મેચ્યુરિટી સ્ટેજ સુધી પહોંચશે ત્યાં સુધીમાં પણ હજી ઘણું બધું ખરણ અને જો આ કમોસમી વરસાદની વાત જો આ આપણા આગાહી છે જે એમાં પણ થોડું ઘણું નુકસાન થઈ શકે તો આ વખતે કેરીના ભાવ પણ બારસો પંદરસો રૂપિયાની આસપાસ બોક્સના રહેશે હાલ તો મોસમના મારને કારણે કેસર કેરીના ખેડૂતો પર મોટી આફત ચઢી આવી છે જે કેસર કેરીનો પાક બગાડી રહી છે તો બીજી બાજુ ઓછું ઉત્પાદન થવાને કારણે કેસર કેરીના ભાવ રસિકોના સ્વાદને બગાડી શકે છે બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ